केशोद તાલુકાના મોટી ગણસારી ગામના વીજ ગ્રાહકો વીજ દાંડિયાથી કંટાળીને પહોંચ્યા 66 કેવી ફીડરે। केशोद તાલુકાના કેવદરા પાટિયા પાસે આવેલ 66 કેવી એસએસ ફીડરે નીચે આવતા વિસ્તારોમાં ખેતીવાડી વીજ પુરવઠો પૂરતો મળતો ન હોય તેમજ વારંવાર ફોલ્ટ થતા વીજ પુરવઠો કાપી નાખવામાં આવતો હોય। હાલમાં મગફળીમાં પિયત આપવાના સમયે પૂરતો વીજ પુરવઠો ન મળતો હોય અને વારંવાર વીજ પુરવઠો ખોરવાતા હોવાના પ્રશ્ને રોષને ભરાયેલા સૌથી વધુ વીજ ગ્રાહકો કેવદરા ફાટક પાસે આવેલ 66 કેવી એસએસ ફીડરે આવી રજૂઆત કરી હતી અને નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી, તેમજ અન્ય ફીડરોની જેમ દિવસ દરમિયાન 3 ફેઝ વીજ પુરવઠો આપવાની પણ માંગ કરી હતી। આ બાબતે પીજીવીસીએલ અધિકારીઓએ વહેલી તકે પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી, ત્યારે વીજ ગ્રાહકોનો પ્રશ્ન હલ થશે કે પછી ફરીથી વીજ દાંડિયાથી કંટાળી વીજ ગ્રાહકોએ ઉગ્ર રજૂઆત કરવી પડશે તે જોવાનું રહ્યું। ગોવિંદ હડિયા, જેડેસ ટીવી, કેશોદ। આજે મારા ગામના 100 થી 150 ખેડૂત 66 કેવી રજૂઆત કરવા ફોર માટે આવેલા છે, કારણ કે પાવર અત્યારે હાલ ખેડૂતને મગફળી પાવરની જરૂરિયાત હોય અને પૂરતા અત્યારે વરસાદની અછત હોય અને મગફળી ખરેખર પાવરની જરૂરિયાત હોય અને રેગ્યુલર પાવર ન મળતો હોય, પાવર ખરેખર 4 થી 5 કલાક પણ રેગ્યુલર મળતો નથી, 8 કલાક પાવર મળતો હોય એની જગ્યાએ 4 થી 5 કલાક પાવર મળતો નથી અને મળે તો પણ 1 થી 1.5 કલાક પાવર આવે, વચ્ચે કટ થઈ જાય અને સિંગલ ફેઝ કરી દેવામાં આવે, 5 કલાક 1.5 કલાક આપવામાં આવે તો એટલે ખેડૂતને ખરેખર પાણી જે ધોરિયાથી નાકામાં પૂગવું જોઈએ એ પૂગે નહીં ત્યાં પાવર પાછો હોયો જાય। અને અત્યારે મોટે પાયે લોડશેડિંગ કરવામાં આવે છે તો લોડશેડિંગ પણ રાતને સમયે કરવામાં આવે છે અને જ્યોતિગ્રામની અંદર પણ લોડશેડિંગ કરવામાં આવે છે, તો ખરેખર આ સમય લોડશેડિંગનો ફેરફાર કરવો જોઈએ અને ખેડૂતને અત્યારે સરકારે પણ આમાં ધ્યાન દેવું જોઈએ કે ખેડૂતને ખરેખર સરકારની અંદર પણ ખેડૂત અધિકારીઓ બેઠા હોય, અધિકારીઓ પણ ખેડૂત હોય તો એને ખરેખર ખેડૂતની વાસ્તવિક પરિસ્થિતિ સમજવી જોઈએ કે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે, પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે પાણી નહીં મળે તો ખેડૂત એનું ઉત્પાદન કઈ રીતે લઈ શકે, તો આ બાબતે ખરેખર જવાબદાર અધિકારીઓ અને સરકારશ્રીએ તમામે આમાં ધ્યાન દઈ અને ખેડૂતને પૂરેપૂરો વ્યવસ્થિત પાવર કઈ રીતે મળે એનું આયોજન કરવું જોઈએ અને વહેલી તકે જે દિવસ પાળી અમુક લગભગ ફીડરો થઈ ગયા છે તો અમારું ફીડર પણ દિવસ પાળી વહેલી તકે થાય આવું આયોજન।